છોટાઉદેપુર જિલ્લામાં બનેલ શર્મસાર ઘટનાના પગલે પોલીસ ખાતું થયું એલર્ટ. ગણતરીના કલાકો બાદ એક આરોપી અશ્વિન ભીલ નામના વ્યક્તિની કરી ધરપકડ. અન્ય આરોપીઓની ધરપકડના ચક્રો કર્યા ગતિમાં. તો આવો જોઈએ એક ખાસ અહેવાલ. ગત તારીખ 2 જાન્યુઆરીના રોજ સંખેડા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ ધારની કલમ અને છેલ્ટીની કલમ પ્રમાણેનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, જેમાં એક આરોપી અશ્વિન ભીલની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ એવો હતો કે અપરિપક્વ ઉંમરની સગીર ઉંમરની દીકરીઓ કુંડલી ગામની હતી, જે છોકરીઓ કોસિંદ્રા ગામથી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ અશ્વિનના વ્હીકલમાં, જેનો ડ્રાઈવર સુરેશ ભીલ નામનો વ્યક્તિ હતો, તેના વાહનમાં આ છોકરીઓ બેઠી હતી, જેમાં અશ્વિને આ છોકરીઓ સાથે બળપૂર્વક શારીરિક છેડછાડ કરવાની કોશિશ કરી હતી અને એમની પાસેથી જે તેમના રૂપિયા હતા એ લઈ લીધા હતા. ટોટલ કુલ 6 આરોપીઓ છે, જે પૈકી અશ્વિનની ધરપકડ કરવામાં આવી છે. આ દીકરીઓ ગભરાટના મારે ગાડીમાંથી કૂદી પડી હતી, જેમાં આ દીકરીઓને નાની મોટી ઈજા થઈ છે. હાલ તમામ દીકરીઓ સુરક્ષિત છે. દીકરીના વાલીઓને અમે કાઉન્સેલિંગ કર્યું છે અને એક દીકરી જે એ ટીમમાં જે સૌથી મોટી ઉંમરની હતી, જે 17 વર્ષની હતી, જેની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે. તમામ આરોપીઓના નામ આવી ચૂક્યા છે. જે આરોપીઓના નામો છે, અર્જુન ભીલ, પરેશ ભીલ, સુરેશ ભીલ, સુનિલ ભીલ અને શૈલેષ ભીલ. જે પૈકી સુરેશ આ વાહન ચલાવી રહ્યો હતો અને ખેત મજૂરોને સૌરાષ્ટ્ર પહોંચાડી રહ્યો હતો, તો જે ગાડી પણ એક્સિડન્ટ થયું હતું તેમાં બાકીના આરોપી ભાગી ગયા હતા, જેની પાછળ અમારી પોલીસ ટીમો એમને શોધખોળ કરવા માટે કાર્યરત છે. આરોપીઓને ખૂબ ઝડપથી પકડી પાડવામાં આવશે અને મજબૂત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.